ખૂબ સંવેદનશીલ સમાજ સમાજની પીડા વેદના વર્ષોથી એના મગજમાં જે સંગ્રહાયેલી છે એ પીડા વેદનામાં જે સ્થળે તો મારો રાઉન્ડ હંમેશા તાલી ઝુંપડપટ્ટીમાં જ હોય સોસાયટી વાળાને સરકારની જરૂર ઓછી છે કારણ કે એ તો પોતાના પૈસાના જોડે સગવડ મેળવી લેશે પણ જો ગંદુ પાણી ચાલીમાં આવશે તો એની વાત આ સમાજ ખૂબ લાગણીશીલ સમાજ છે ભાવનો ભૂખ્યો સમાજ છે શું થયું હશે કેમ આપે અહીં બેઠેલા તો ભારતીય જનતા પાર્ટીના સમર્થક છે શુભેચ્છક છે કાર્યકર્તા ને મારે જે વાત કરી એમની જોડે ગયો સામે મજબૂત ઉમેદવાર આર્થિક રીતે સક્ષમ ખુલ્લે આમ રૂપિયા વેચ્યા ખુલ્લે આમ જે કંઈ મળવું આપવું જોઈએ આપ્યું હતું તથા સમાજે એથી પણ આગળની વાત 2012માં પહેલી વખત વિધાનસભા લડે ત્યારે આ સમાજે મારો ભરસો નહીં નાખ્યો હું સ્કૂલમાં ભણતો હતો હોસ્ટેલમાં રહેતો હતો બોર્ડિંગ જતા હતો બોર્ડિંગમાં રહેતો હતો ત્યારે પણ મારો રૂમ પાર્ટનર ઈ પરમાર કરીને જે અત્યારે ખૂબ જાણીતો ડૉક્ટર છે હું કોલેજમાં અમદાવાદ ભણવા આવ્યો ત્યારે પણ મારો રૂમ પાર્ટનર ડીસી પરમાર અત્યારે સંદીપાબેન જયશ્રીબેન સાતખેડાનું ગૌરવ મારા જયંતિભાઈ જાદવ મહામંત્રી નિલેશભાઈ ડીસી પરમાર મારા સાથી કોર્પોરેટર અને એડવોકેટ નંદોલિયાજી અમારા બંને મહિલાના પ્રમુખ અને પ્રભારી ઓ દરેક લોકોને વિનંતી કરીએ છીએ કે નેતાઓને પાછળ લોકોને સહકાર જોઈએ અને ભારતીય જનતા પાર્ટીએ અમદાવાદ શહેરને કરીએ તો અમદાવાદ શહેરની અંદર કોઈ પણ સોસાયટી હોય એ સોસાયટી હોય ચાલી હોય બાકી માથા પાછળ ન હોય તો કોઈ પાર્ટીને માથાની જ જરૂરિયાત છે માથા ના હોય એ તો થોડા દી રાખે ને પાછો એક વખત ચૂંટાય બીજી વખત ક્યારે ટિકિટ આવે તમને નહીં મળે કારણ કે જેની પાછળ જૂથ છે એ જૂથને કોઈ પણ પાર્ટી હોય ભાજપ હોય કે જે રીતે બાબા સાહેબને જે અન્યાય કર્યો છે એ બધી વાત થઈ પણ સાથે અહીંયા ભારતીય જનતા પાર્ટીની અંદર અનુભવ છે શહેરમાં થોડા નાના મોટા વધારા ભણેલા હોય તો ક્યાંક આગા પાછું કરતા હશે પરંતુ મહેનતુ સમાજ છે મહેનત સાથે વખાણ કરવા માટે નહીં પરંતુ ગામડામાં જે વળતર સમાજ સાથે કામ કર્યું એ લોકોને સૂતર આપ્યું હોય વજન કરીને અને કોઈ સમાજ દલિત સમાજનો હોય કે કોળી સમાજના હોય બ્રાહ્મણ સમાજ હોય કાકા બાપાના સમાજ તે મારે એક ભાઈ કમાભાઈ નામ અમે કમા કાકા કહેતા ખળે હુંબડાવાના હોય તૈયાર માલમાં તો એને મૂકતા હતા એવા વિશ્વાસ હતો એ જ રીતે અહીંયા વણકર સમાજની સાથે કામ કર્યું તો કાપડ વણવાનું કામ કર્યું જ્યારે ગામડાઓમાં સૂતર આપીને કાપડ એનલો પણ રોહિત સમાજના લોકો હતા એની સાથે કામ કર્યું છે અને અહીંયા આવ્યા પછી વણકર સમાજ સાથે કામ કર્યું એટલે કાપડ વણવાનું કામ કર્યું અને એમાં પણ બંને એક મહેનતુ સમાજ એટલે તમે બેઠા છો એટલે વખાણ કરવા માટે નથી કહેતો પણ મારા પોતાના અનુભવ પ્રમાણે કારણ કે ગામડામાં ખેતી કરતા કરતા ત્યારે ધારા સભ્ય થવું એ પણ અમારો સાથીદાર ભાઈ બાહુભાઈ રવજીભાઈ તો બહેનો ઉપસ્થિત મોટી સંખ્યામાં મારા મિત્ર ભાઈ શ્રી અશ્વભાઈ ભાઈ દિનેશ અમારા સાથી સહ ઇન્ચાર્જ નરેન્દ્રસિંહ ભાઈ અશ્વભાઈ
बोलो भारत माता की जय। डॉक्टर बाबा साहेब आंबेडकर बोलो रे बोलो 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 रे बोलो आभार। आज खूब गर्मी मस्ती विचारी है કદાચ એમને કલ્પના પણ ના કરી હોય, આપણે પણ કલ્પના ના કરી હોય એવી આવા ચાર દિવસ સુધી મહેનત કરીએ અને નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરીએ, એક પાસે નરેન્દ્રભાઈ ફરી એકવાર બિરાજમાન થાય એ માટે આપણે બધા મહેનત કરવાની છે. આ મહેનતની તો કોઈ ઓળખ ના આવે અને આપણા મુરબ્બી ભાઈ શ્રી એસએસ પટેલ હવે અમારા તો સાથી નહીં રહે. વિધાનસભાની તો ખૂબ મજા આવતી હતી પણ એનો બી અત્યાર સુધી આનંદ છે કે અમારા આપણામાંથી એક દલિત સમાજમાં જે કહેવાય ઇફેક્ટિવ બુથ એ 49 બુથ છે. 208 બુથમાંથી 49 બુથ 75 બાજુ છે એની અંકુત લાયકતા માટે આવી અનેક પ્રકારની વસ્તુઓ છે આપણે લોકો કહી શકીએ. મારા પૂર્વક દિનેશભાઈ કહ્યું કે ભારતીય જનતા પાર્ટી દલિતો માટે ખૂબ પડ્યું છે